कोटड़ा सांगाणी तालुका के वेरावल में आज विकास के कई कामों का लोकार्पण और भूमि पूजन किया गया। इस मौके पर महानुभव यहां पर खास तौर पर मौजूद रहे थे। 71वें गणतंत्र दिवस की राज्य कक्षा की होने वाले उत्सव को लेकर कई विकास कार्यों की शुरुआत कोटड़ा सांगाणी तालुका के वेरावल में भी की गई, जहां पर माननीय मंत्री श्री दिलीप कुमार ठाकुर के द्वारा कई विकास कार्यों का लोकार्पण और शुभारंभ किया गया। उनके साथ विधायक श्री लाखाबाई सांगटिया भी मौजूद रहे थे। वेरावल ग्राम पंचायत के सरपंच, पंचायत के सदस्य, तालुका भाजपा प्रमुख, महामंत्री और वेरावल इंडस्ट्रीज एसोसिएशन के प्रमुख और सदस्य भी खास तौर पर इस भूमि पूजन और लोकार्पण कार्यक्रम में हिस्सेदार बने थे। इस वर्ष में 667 सबस्टेशन गुजरात की भूमि पर बने आ था। 16 वर्ष ना गाड़ा नहीं अंदर। आज गुजरात में गुजरात एक औद्योगिक हब बनी रही है। અને સાપરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં દિવસે ને દિવસે ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે, અને એવા સમયે વીજળીની માગને પહોંચી વળવા માટે પૂરતો પાવર મળી રહે, પૂરતો પાવર મળે તો મોટરો વધારે ચાલી શકે અને કારખાનાઓની અંદર પૂરતા વોલ્ટેજના કારણે કોઈ જાતની ગરબડ ના થાય એના માટે, એની માગને પહોંચી વળવા માટે આજે 66 KV સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાંથી 5 ફીડરો એ ઔદ્યોગિક એકમોને પાવર આપવા માટે મેનેજ કરવામાં આવે છે, અને 1 ફીડરમાંથી કેટલાક ગ્રામીણ વિસ્તારમાં 24 કલાક વીજળી આપવા માટે પણ એની વ્યવસ્થા કરવામાં આવી છે। અને આગામી દિવસોની અંદર જેમ જેમ જરૂરિયાત ઊભી થશે એમ ગુજરાત રાજ્યની અંદર આજે દર વર્ષે નવા 100 સબસ્ટેશનો અમે બનાવીએ છીએ। અગાઉ જ કોંગ્રેસના વખતમાં માત્ર આખા રાજ્યમાં 15-20 સબસ્ટેશન બનતા હતા, અને આ વર્ષે અમે 140 સબસ્ટેશન બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ। ત્યારે લોકોની જેટલી માંગ આવશે એ માંગ પ્રમાણે આવા વિકાસના કામો કરવા માટે રાજ્ય સરકાર આગળ વધી રહી છે। આ જે થયું છે એ સબસ્ટેશન સાપર ઔદ્યોગિક વિકાસ વિસ્તારને લાભ થશે, અને 1 ફીડર ગ્રામીણ વિસ્તારમાં જવાનું। લગભગ 742 લાખ રૂપિયાના ખર્ચે આજે આ સબસ્ટેશન અહીં તૈયાર કર્યું। સવારે એક બીજું સબસ્ટેશન 660 લાખ રૂપિયાના ખર્ચે કર્યું હતું, અને ગઈકાલે પણ બીજા 2 સબસ્ટેશનો લોકાર્પણ કરીને આ ટૂંકા દિવસોની અંદર 4 સબસ્ટેશનો અત્યારે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। 71મા પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ભાગરૂપે આજના 66 KV સબસ્ટેશન સાપર તેમજ વેરાવળ ગામના પાણીના 1.7 લાખ લીટર તેમજ 5 લાખ લીટરના પાણીના સંપ તેમજ વિવિધ જુદા જુદા મેંગણી, નોંગણચોરા, પડવલા તેવા નાના મોટા ગામમાં વિકાસના કામો સરકાર દ્વારા જે થઈ રહ્યા છે તેમનું આજરોજ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં રાજ્યના મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોર સાહેબ પધારેલા, એમના હસ્તક લોકાર્પણ કરવામાં આજરોજ આવેલું। તે લોકાર્પણમાં કાર્યક્રમમાં તેમની સાથે ઉપસ્થિત અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી લાખાભાઈ પણ ઉપસ્થિત રહેલ, તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમને ઉપસ્થિત રહીને સફળ બનાવેલ, તેમજ અમારા તાલુકા ભાજપ ટીમ વતી હું મંત્રી સાહેબ તેમજ ધારાસભ્યશ્રી તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી।